વસ્ત્રની કલી અને એની ચંદ્રિકા, એના માટે મલમલ લઈશું. મોગરાની કલીઓ ઉષ્ણકાલમાં આવતી હોય, શૃંગાર થતા હોય એના, તો આપણે સફેદ વસ્ત્ર લેવાનું એટલે મોગરાની કલીઓ સિદ્ધ કરવાની. એકદમ બને એટલે નાની કલીઓ કરવાની છે, એટલે રૂ ભરવાનું. એકદમ છોટી કલી કરી ને દોરો વીંટી દેવાનો. અને પછી આ ભાગ કરી, આ કેનવાસને ચંદ્રિકાના આકારમાં કટ કરી અને બંને ચોંટાડી દેવાના છે, એટલે થોડું જાડું થઈ જાય ને એના માટે. સુકાઈ જાય એટલે આપણે આ જે કલીઓ કરી રાખી હોય એના આ બધા કટ કરી દેવાનું છે. બહુ નહીં, થોડેક દૂરથી, આટલું આટલું રાખીએ તો ચોંટી જશે. આમ તો આ બધું સીવી પણ શકાય, પણ સીવવામાં શું થાય છે કે કેનવાસ પણ બધું ફાટી જાય છે અને એટલું સુંદર ને પરફેક્ટ નથી થતું કે જેટલું ફેવિકોલથી થાય છે. તો બને ત્યાર સુધી સીવો અને ન થાય તો પછી ફેવિકોલનો યુઝ કરી શકાય, એમાં વાંધો નથી. કેમ કે ઘણી ઝીણી ઝીણી જગ્યાએ હાથ જાય નહીં અને એના લીધે પછી હમણાં મારી બે સોય તૂટી ગઈ. અને આ થોડીક કલીઓ કડક હોય ને, અંદર રૂ ભરીએ એના હિસાબથી, એટલે પછી સોઈ જતી નથી. હવે આને સુકાવા દઈએ. હવે અહીંયા મેં કમલના ભાવથી પત્તીઓ કરી રાખી છે. આમાં તમે ગ્રીન પણ લઈ શકો, પિંક પણ લઈ શકો, જે કલરના ફૂલ આપણે લેતા હોઈએ એ જ કલરના વસ્ત્રો લેવાના, એટલે એના ભાવથી થઈ જાય. હવે આ તાર લેવાનો, આ તારને આપણે આની જગ્યાએ તમે લાકડાની સળી અથવા તો કોઈ પતલી સ્ટીક પણ લઈ શકો, પણ એ તૂટી જાય, તાર મજબૂત રહે, એટલે પછી તાર લેવાનો. અહીંયાથી દોરો એકદમ થોડો અંદર સુધી તાર જવા દેવાનો અને પછી દોરો વીંટવી દેવાનો છે એના પર. આ જ રીતે બધું અલગ અલગ ગોલ કતરો, ચંદ્રિકા, હવે આગળ આગળ બધું સિદ્ધ થશે. ધન્યવાદ.